એક્સેલમાં આપણે ગણતરી એક્સેલનો મુખ્યત્વે ઉપયોગ ગણતરી માટે થાય છે તો ગણતરી માટે આપણે ફોર્મ્યુલા સમજવી ખૂબ જ જરૂરી છે ફોર્મ્યુલાની મદદથી સાદા સૂત્રો જેમ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તેમજ ઘણા બધા ઓપરેટર આવતા હોય એવા જટિલ સૂત્ર પણ લખી શકો છો ફોર્મ્યુલાનું અગત્યનું પાસું એ છે કે તેમાં તમે ગણતરીઓમાં સેલના એડ્રેસનો ઉપયોગ કરી શકો છો સેલના એડ્રેસનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે કે જ્યારે સેલની વેલ્યુ બદલાશે ત્યારે ફોર્મ્યુલાનો જવાબ પણ બદલાઈ જાય છે આપોઆપ એક્સેલનો સારામાં સારો ઉપયોગ કરવા માટે આપણે ફોર્મ્યુલાને સમજવી ખૂબ જ જરૂરી છે આ એક સરળ ફોર્મ્યુલાનું ઉદાહરણ છે જેમ કે મારે બે નંબરનો સરવાળો કરવો હોય તો ઇઝ ઇક્વલ ટુ ફાઇવ પ્લસ ફાઇવ લખવાથી એ સેલમાં જવાબ દસ આવી જશે તમે જોઈ શકો છો કે સરવાળા માટે પ્લસ બાદબાકી માટે માઇનસ ગુણાકાર માટે એસ્ટ્રિક ભાગાકાર માટે સ્લેશ અને ઘાત કરવા માટે કેરેટ સાઇનનો ઉપયોગ થાય છે છેલ્લા ખાનામાં ફાઇવ કેરેટ ફાઇવ લખ્યું છે તેનો આન્સર પાંચની પાંચ ઘાત જે થશે તે આવશે ફોર્મ્યુલા લખવા માટેના સ્ટેપ એકદમ સરળ છે સૌ પ્રથમ તો તમારે જ્યાં ફોર્મ્યુલા લખવી હોય તે સેલને સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ ઇક્વલ ટુથી ફોર્મ્યુલા શરૂ થશે એટલે ઇક્વલ ટુ નિશાની ટાઈપ કરવાની છે અને ત્યારબાદ જે ફોર્મ્યુલા લખવી હોય તે લખી અને એન્ટર કી દબાવતા ની ગણતરી થઈ અને જવાબ આવી જાય છે ફોર્મ્યુલા લખવા માટે તમે વેલ્યુ અથવા તો સેલના એડ્રેસનો પણ ઉપયોગ કરી શકો છો એડ્રેસ લખવા માટે તમે ટાઈપ કરી શકો છો અથવા તો માઉસની ક્લિકથી સિલેક્ટ પણ કરી શકો છો હમણાં આપણે એક નાનકડી ફોર્મ્યુલા લખી તેમાં માઉસનો ઉપયોગ કરો તો ફોર્મ્યુલામાં ફેરફાર કરવો હોય તો એ સેલ પર જઈ અને એફ કી દબાવતા ફોર્મ્યુલા એડિટ પણ કરી શકાય છે હવે આપણે એક જટિલ ફોર્મ્યુલાઓ કઈ રીતે લખવી તો જટિલ ફોર્મ્યુલા લખવી હોય ત્યારે જેમ કે તમે ઘરનું અંદાજપત્ર કંપનીનો નાણાકીય અહેવાલ કે ઇન્વેન્ટરી જેવી વસ્તુ કરો છો ત્યારે તમારે ઘણી બધી ફોર્મ્યુલાઓ કોમ્પ્લેક્ષ લખવાની જરૂર પડે છે તો આ બધું કરવા માટે આપણે જટિલ ફોર્મ્યુલાઓ લખવી પડે છે અને સમજવાની જરૂર છે જ્યારે તમે ઘણા બધા ઓપરેટરનો ઉપયોગ કરો છો ત્યારે સૂત્ર જટિલ બની જાય છે તો આપણે સમજવાની જરૂર છે કે એક્સેલ તેને કઈ રીતે ગણતરી કરશે તો જ્યારે એક્સેલ ગણતરી કરે છે ત્યારે આ પ્રમાણેનો ક્રમ જાળવે છે દાખલા તરીકે સૌ પ્રથમ કૌશમાં લખેલું ગણતરીઓ થાય છે ત્યારબાદ ઘાતવાળી ગણતરીઓ થશે ત્યારબાદ ગુણાકાર અને ભાગાકારવાળી ગણતરીઓ થશે અને જો ગુણાકાર અને ભાગાકાર સાથે હોય તો જે પહેલું હશે તે પહેલાં થશે પછી હશે તે પછી થશે ડાબેથી જમણે સરવાળો અને ગુ બાદબાકી સૌથી છેલ્લે થાય છે સરવાળો અને બાદબાકી કરતી વખતે પણ એ જ નિયમ જાળવવામાં આવે છે દાખલા તરીકે આ એક જટિલ સૂત્ર છે ચાલીસ ભાગ્યા કાઉસમાં દસ ઓછા આઠની ચાર ઘાત ગુણ્યા ચારની બે ઘાત તો એક્સેલ સૌપ્રથમ બ્રેકેટમાં છે તે કરશે એટલે કે દસ ઓછા આઠ સૌ થશે એનો જવાબ બે આવશે એટલે હવે સૂત્ર ચાલીસ ભાગ્યા બે ગુણ્યા ચાર ઘાત બે થઈ જશે ત્યારબાદ ઘાતની ગણતરી થશે એટલે કે ચારની બે ઘાત સોળ થશે ત્યારબાદ ભાગાકાર અને ગુણાકાર થશે પરંતુ બંને સાથે હોવાથી ભાગાકાર પહેલાં લખેલો છે આથી એ પહેલાં થશે એટલે ચાલીસ ભાગ્યા બે વીસ થશે અને ત્યારબાદ તેનો સોળ સાથે ગુણાકાર થઈ અને અંતિમ જવાબ ત્રણસો વીસ આવશે તમે આ ફોર્મ્યુલા જે આપેલી છે તેનો જવાબ શું આવશે તે કહી શકશો અગાઉ જે આપણે નિયમો કર્યા એ પ્રમાણે તો તમે જોઈ શકો છો કે આમાં બે જે કાઉન્સમાં લખેલા ઓપરેશન છે તે પહેલાં થશે ત્યારબાદ ભાગાકાર અને ત્યારબાદ ગુણાકાર થશે અને જવાબ છે એ એસી આવશે ફોર્મ્યુલા લગતી વખતે તમે સેલના એડ્રેસનો ઉપયોગ એટલે કે સેલ રેફરન્સનો ઉપયોગ કરી શકો છો રેફરન્સ બે પ્રકારના છે રિલેટિવ અને એબ્સોલ્યુટ જ્યારે તમે કંઈ પણ નથી કરતા અને ફોર્મ્યુલાને કોપી કરો છો ત્યારે એક્સેલ રિલેટિવ રેફરન્સનો ઉપયોગ કરે છે રિલેટિવ રેફરન્સ અને એબ્સોલ્યુટ રેફરન્સ શું છે તે આપણે જોઈએ તો રિલેટિવ રેફરન્સ એટલે એક્સેલ આપોઆપ રેફરન્સની ગણતરી કરે છે જેમ કે તમે પહેલી લાઇનમાં એ વન પ્લસ બી વન લખ્યું છે એને કોપી કરી અને બીજી લાઈનમાં પેસ્ટ કરશો તો એક્સેલ આપોઆપ તેને એ ટુ પ્લસ બી ફેરવી દે છે ઘણીવાર આપણે એક્સેલ આપોઆપ બદલે છે તે નથી કરવું તો આપણે એવું કરી શકીએ છીએ કે રો ને ફિક્સ કરી શકીએ છીએ કોલમને ફિક્સ કરી શકીએ છીએ અથવા તો બંનેને ફિક્સ કરી શકીએ છીએ જેમ કે આ ઉદાહરણમાં ડોલર એ ડોલર ટુનો મતલબ એવો થાય છે કે એ ટુ સેલ છે એ જ બધે વાપરવાનું છે એ ડોલર ટુનો મતલબ એવો થાય છે કે કોલમ બદલાશે પણ રો બદલાશે નહીં અને ડોલર એ ટુનો મતલબ એવો થાય છે કે કોલમ ફિક્સ છે જ્યારે રો બદલાઈ શકે છે હવે આપણે ઉદાહરણની મદદથી આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે આ વિદ્યાર્થીની માર્કશીટ છે જેમાં મારે ત્રણ માર્ક્સનો સરવાળો કરવો છે તો આપણે અગાઉ જણાવ્યું તેમ કોઈ પણ ફોર્મ્યુલા ઇક્વલ ટુથી શરૂ થશે ત્યારબાદ તમે એરોકીથી જે ફોર્મ્યુલામાં વાપરવું એ સેલ વાપરી શકો છો પ્લસ સાઇન બીજું સેલ વત્તા ત્રીજું સેલ અને એન્ટર આપવાથી ફોર્મ્યુલાનો જવાબ આવી જાય છે દાખલા તરીકે છન્નુંની બદલે ઓગણ હોય તો હું ઓગણ કરવાથી નવો સરવાળો આપોઆપ થઈ જાય છે એકવાર તમે ફોર્મ્યુલા લખી દો છો પછી તેને ફરી લખવાની જરૂર પડતી નથી ફીલ હેન્ડલથી લેફ્ટ માઉસનું બટન પ્રેસ કરી અને ડ્રેક કરવાથી બાકીના સેલની ગણતરી આપોઆપ થઈ જાય છે પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્સેલ જાતે ફોર્મ્યુલા લેતું હોવાથી ગણતરી તમારી જરૂરિયાત પ્રમાણેની છે કે નહીં તે જાણવું જરૂરી છે અત્યારે આપણે ફોર્મ્યુલા બરાબર છે મારે ટકા શોધવા હોય તો કુલ માર્ક્સ ભાગ્યા ત્રણસો કરવાનું છે અને પર્સન્ટેજ સાઇન આપતા આપોઆપ સો વડે ગુણાકાર થઈ અને એકોતેર આવી જાય છે પરંતુ ખરેખર ટકા સિત્તેર પોઈન્ટ હતા તો તમે અહીંયા ઇન્ક્રીઝ ડેસીમલની મદદથી ડેસીમલ પ્લેસ વધારી અને ચોકસાઈને વધારી શકો છો ફરી ડ્રેક કરવાથી નવા વેલ્યુ આપોઆપ ગણતરી થઈ જશે હવે આપણે એક કોમ્પ્લેક્સ ફોર્મ્યુલાનું ઉદાહરણ જોઈએ તો આપણને ખબર છે કે સાદા વ્યાજનું સૂત્ર પીઆરએન બાય હંડ્રેડ છે જ્યાં પી એટલે મુદ્દલ આર એટલે વ્યાજનો દર એન એટલે કુલ વર્ષ અને આ એટલે વ્યાજની રકમ તો એલ ફોર એ મારું મુદ્દલ છે એલ ફાઈવ એ મારું વ્યાજનો દર છે અને એલ સિક્સ એ મારું કુલ વર્ષ છે તો આપણી ફોર્મ્યુલા તમે ફોર્મ્યુલા બારમાં જોઈ શકો છો કે એલ ફોર ગુણ્યા એલ ફાઈવ ગુણ્યા એલ સિક્સ ભાગ્યા સો થશે આ ફોર્મ્યુલા પ્રમાણમાં સરળ છે પરંતુ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવી હોય તો ફોર્મ્યુલા કંઈક આવી છે પી ગુણ્યા વન પ્લસ આર બાય હંડ્રેડની એનઘાત ઓછા પી તો આ ફોર્મ્યુલાને આપણે સેલ રેફરન્સના સંદર્ભમાં કઈ રીતે લખી શકાય તે અહીંયા ફોર્મ્યુલા બારમાં જોઈ શકો છો જ્યાં પી છે ત્યાં આપણે એલ ફોર લખશું જ્યાં આર છે ત્યાં આપણે એલ ફાઈવ લખીશું અને જ્યાં એન છે ત્યાં આપણે એલ સિક્સ લખ્યું છે તો આ કોઈ પણ ફોર્મ્યુલા છે તે તમે એક્સેલની અંદર સહેલાઈથી લખી શકો છો કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા લખતી વખતે ઓપરેટરનો ઓર્ડર યાદ રાખવો જરૂરી છે હવે આપણે એપ્સોલ્યુટ રેફરન્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોઈએ છે દાખલા તરીકે આ ઉદાહરણમાં એલ્યુમિનિયમ ધાતુનું કદ આપેલું છે કદ સાથે ઘનતાનો ગુણાકાર કરવાથી આપણને દળ મળે છે તો આપણે બી ટુ એટલે કે કદ ગુણ્યા ઘનતા એટલે કે ઈ ટુ થશે પછીના સેલમાં રો બદલાય છે એટલે કે બી થ્રી થશે ગુણ્યા ઈ ટુ ફિક્સ રહે છે તો હું આ ફોર્મ્યુલાને ડ્રેક કરીશ તો એક્સેલ મને સાચો જવાબ આપશે નહીં કારણ કે તે રોની સાથે કોલમ પણ બદલી નાખે છે તો આપણે ઈ ફિક્સ રાખવો હોય તો શું કરી શકશું બી ટુ ગુણ્યા ઈ પરંતુ ઈ ફિક્સ રાખવા માટે કરસર ત્યાં રાખી અને એફ ફોર કી પ્રેસ કરતાં ડોલર સાઇન આપોઆપ આવી જશે હવે જ્યારે હું ફોર્મ્યુલાને કોપી કરીશ ત્યારે ઇ સેલ બદલાશે નહીં તમે જોઈ શકો છો અહીંયા બી થ્રી ગુણ્યા ઇટુ છે અહીંયા બી ફોર ગુણ્યા ઇ છે આમ જ્યારે તમારે કોઈ રેફરન્સને બદલવો ના હોય અને છતાં કોપી કરવું હોય ત્યારે એબ્સોલ્યુટ રેફરન્સનો ઉપયોગ થાય છે અન્ય ઉદાહરણમાં આપણે પગારમાંથી કેટલા ટકા ટેક્સ્ટ બાદ કરવાનો છે એ અહીંયા લખેલું છે તો પગાર ગુણ્યા ટેક્સ્ટ કરવાથી જે કપાત છે એ આપણને મળે છે પણ દરેક પગાર માટે કપાત છે ફિક્સ છે તો આપણે અહીંયા પણ એપ્સોલ્યુટ રેફરન્સનો ઉપયોગ કરીશું પગાર ગુણ્યા કપાત પણ કપાતનું ફિક્સ રાખવા માટે કરસર તેના પર રાખી અને એફ ફોર દબાવવાથી એપ્સોલ્યુટ રેફરન્સ બની જશે હવે તમે ફોર્મ્યુલાને કોપી કરશો તો બધા માટે કે ટુ ફિક્સ રહે છે અને આપણને સાચો જવાબ મળે છે આમ એક્સેલની અંદર આપણે કોઈપણ ફોર્મ્યુલા લખી શકીએ છીએ એની અંદર જુદા જુદા ઓપરેટરનો ઉપયોગ કરી શકીએ છીએ સેલ રેફરન્સનો ઉપયોગ કરી શકીએ છીએ તે બે પ્રકારના હોય છે રિલેટિવ અને એપ્સોલ્યુટ એપ્સોલ્યુટનો ઉપયોગ આપણે જ્યારે સેલ બદલવો ના હોય ત્યારે કરશું રિલેટિવનો ઉપયોગ આપણે જ્યારે બંને વેલ્યુ બદલવાની હોય ત્યારે કરશું હવે આપણે ફંક્શન વિશે માહિતી મેળવશું એક્સેલમાં ઇનબિલ્ટ ફંક્શન ઘણા બધા આવેલા છે તેને ફંક્શન લાઇબ્રેરી કહે છે તેની મદદથી તમે ઝડપથી કાર્ય અથવા ગણતરી કરી શકો છો તેમાં તમે સામાન્ય કાર્ય જેમ કે સરવાળો ગુણાકાર સરેરાશ મહત્તમ લઘુત્તમ વગેરે કરી શકો છો એક્સેલની અંદર ટેક્સ્ટ ફોર્મેટિંગ માટે કોર્સ રેફરન્સ માટે નાણાકીય દર ગણતરી માટે આંકડા વિશ્લેષણ માટે સેંકડો ફંક્શન આવેલા છે એક્સેલને મા દરેક ફંક્શનને એક ચોક્કસ વાક્ય રચના અથવા તો સિન્ટેક્સ છે જેનું આપણે પાલન કરવું જરૂરી છે ફોર્મ્યુલાની જેમ એક ફંક્શનનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારે ઇક્વલ ટુ ત્યારબાદ ફંક્શનનું નામ અને ત્યારબાદ આર્ગ્યુમેન્ટ આપવાની છે જેમ કે ઇક્વલ ટુ સમ અને ત્યારબાદ કોશમાં કોઈક નંબર અથવા રેન્જ આપેલી છે એ એની આર્ગ્યુમેન્ટ કહેવાય છે ઇક્વલ ટુથી શરૂ થશે સમ ફંક્શનનું નામ છે તથા બી થ્રી કોલન બી ટ્વેલ્વ એ એક્સેલમાં સેલ રેન્જ કહેવામાં આવે છે જેનો આપણે સરવાળો કરવો છે જ્યારે તમે વેલ્યુ આપો છો ત્યારે કોમાંથી સેપરેટ કરવાની છે જ્યારે તમે રેફરન્સ આપો છો ત્યારે કોલનથી સેપરેટ કરવાનું છે તમે ફંક્શન ઇન્સર્ટ કરવા માટે ઓટોસમ કે ઇન્સર્ટ ફંક્શન કમાન્ડનો ઉપયોગ કરી શકો છો ફોર્મ્યુલા ટેબમાં આવેલું છે ઓટોસમ આપમેળે સેલની રેન્જ સિલેક્ટ કરી અને કોમન ઓપરેશન તમને કરવા દેશે ફંક્શન લાઇબ્રેરીના ઉપયોગથી તમે જુદા જુદા ફંક્શન એડ કરી શકશો તેમજ ઇન્સર્ટ ફંક્શન કમાન્ડની મદદથી તમે ફંક્શન શોધી શકશો તેમજ સહેલાઈથી એક કરતાં વધારે આર્ગ્યુમેન્ટ માટે ફંક્શન પસંદ કરી શકશો